સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મિલમાં ડ્રમ મશીન કાપડ ખોલતી વખતે ડ્રમ મશીનમાં સાડીનું પલ્લું ફસાઈ જતા મહિલા મશીનમાં આવી ગઈ હતી, જેથી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૂળ બિહારના એકોની ગામના વતની અને હાલમાં પાંડેસરા વડોદ સ્થિત કૃષ્ણનગર પાસે રહેતા ટુંપા દેવી દિનબંધુ પાંડે પાંડેસરા જીઆઈડીસી સ્થિત મારુતિ ટેક્સટાઇલમાં કામ કરતા હતા. આ દરમિયાન ડ્રમ મશીનમાં કાપડ ખોલવાનું કામ કરતી વખતે ડ્રમ મશીનમાં તેમની સાડીનો પલ્લું ફસાઈ ગયો હતો. સાડી ફસાઈ જતા મહિલા પણ મશીનમાં આવી ગઈ હતી અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી, જોકે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું હતું કે બહેન 6 મહિનાથી કામ કરતી હતી, તેના 3 બાળકો છે. તે કામ કરતી વખતે ડ્રમ મશીનમાં આવી જતા તેનું મોત થયું છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.